નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો મિત્રો તમારી જે જમીનનું રેકોર્ડ છે ઓનલાઈન જે સાત બાર હસ્તલિખિત ઉતારા જે છે ઓગણીસો પંચાવનથી બે હજાર ચાર સુધી જે હસ્તલિખિત સાત બાર ઉતારા તમારા જે હતા એ જૂના આધાર પુરાવા તમારે જો જૂતા હોય તો ઓનલાઈન પ્રિન્ટ કેવી રીતે કાઢવી અને સરકારશ્રી દ્વારા જે સાત બાર ઉતારાની જે ઓનલાઈન પ્રિન્ટ મળે છે એ કઈ રીતે મેળવવી સાથે સાથે તમારી જોડે જમીન છે તમે જમીન ધરાવો છો પણ તમને ખબર નથી કે એ જમીનનો ખાતા નંબર શું છે અથવા એનો સર્વે નંબર કયો છે એ જાણવું હોય તો કઈ રીતે ઓનલાઈન જાણવું એના વિશે સંપૂર્ણ અભ્યાસ કરીશું અને સરકારશ્રી દ્વારા જે એની રોર પોર્ટલ જે શરૂ કરવામાં આવ્યો છે એ પોર્ટલનો ઉપયોગ શું છે અને એમાંથી આપણે માહિતી કઈ રીતે મેળવવી એના વિશે વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ ગો ઓન ગૂગલ એન્ડ સર્ચ એની રોર મિત્રો ગૂગલમાં જઈ અને એની રોર તમે સર્ચ કરશો એટલે સરકારશ્રી દ્વારા જે ઓફિશિયલ પોર્ટલ જે શરૂ કરવામાં આવ્યો છે એ વેબસાઇટ છે જે ડેટા સેન્ટરને એટેચ કરેલું છે ત્યાંથી તમને તમામ માહિતી મળી રહેશે મિત્રો અહીંયા તમે ઓફિશિયલી એની રોર ગુજરાતનું જે ઇન્ટરફેસ જોઈ શકો છો રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જે શરૂ કરાયું છે એ અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રામ્ય કક્ષાના રેકોર્ડ છે શહેરના છે અને મિલકત કેવી પ્રોપર્ટી તમારે જોવી હોય તો પણ અહીંયા જોઈ શકો છો મિત્રો આપણે એક્ઝામ્પલ તરીકે જોવા માટે આપણે ગ્રામ્ય કક્ષાના જે રેકર્ડ છે એના ઉપર સર્ચ કરીશું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત સરકારની જે ઓફિશિયલ એક નોંધ પણ મૂકવામાં આવી છે કે જમીનના રેકર્ડ જોવા માટે જે એની રોડ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ સિવાય મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અન્ય કોઈ વેબસાઇટ કે મોબાઈલ એપ્લિકેશન નથી એટલે કે જે આ ઓફિશિયલ છે એના સિવાય સરકારશ્રી દ્વારા સાત બાર આઠ ઉતારા જોવા માટે કોઈ અન્ય સોર્સ કે કોઈ પ્લેટફોર્મ થર્ડ પાર્ટી એપ્લિકેશન પણ અવેલેબલ નથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે પસંદ કરવાનું રહેશે ઓપ્શન કે તમારે શું જોઈએ છે તમે અહીંયા જોઈ શકો છો ઓલ્ડ સ્કેન વી એફ સેવન એટલે કે વિલેજ ફોર્મેટ સાત બાર ડિટેલ્સ એટલે કે જૂના સ્કેન કરેલા ગામ નમૂના નંબર સાત બાર વર્ષો જૂના જે ઉતારા હોય છે ગામના એ છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો જૂના સ્કેન કરેલ હક પત્રક ગામ નમૂના નંબર છની વિઘતો એટલે કે ઓગણીસો પંચાવન અને એનાથી અગાઉ જે વર્ષો પહેલાં જે લખાઈ ગયેલા ઉતારા છે તમારી જમીનની ઓરિજિનલ નોંધો છે એ તમારે જોવી હોય તો આ ઓપ્શન જે છે એના ઉપર તમે ટીક માર્ક કરી અને વિવિધ સ્ટેપ સિલેક્ટ કરી જિલ્લો તાલુકો અને તમારું ગામ અને ત્યારબાદ કેપ્ચા કોડ નાખો એટલે તમને એની વિગત પણ ઇઝીલી મળી રહેતી હોય છે અને સાથે સાથે સર્વે નંબર તમે અહીંયા નાખો તો એની પણ જમીનની તમામ ડિટેલ્સ તમને જોવા મળી શકે છે અને વીએફ આઠ એટલે કે ગામ નમૂના નંબર આઠ અ છે એની અહીંયા તમે નાખો ખાતા નંબર એટલે એની અંદર કેટલા સર્વે નંબર આવેલા છે એ સર્વે નંબરના ક્ષેત્ર પણ શું છે આકાર શું છે એ કેવા પ્રકારની જમીન છે એ તમામ માહિતી વીએફ આઠમાં તમને જોવા મળી શકે છે અને જે વર્તમાનમાં હવે જે ઓનલાઈન જે વીએફ સિક્સની એન્ટ્રી પડે છે એની તમારે જોવી હોય તો તમે અહીંયા જોઈ શકો છો એટલે કે બે હજાર ચાર પછી આપણું ઓનલાઈન જે સર્વિસ અવેલેબલ થઈ લેન્ડ રેકોર્ડની સાચવણી માટે તો અહીંયા તમે ટીક માર્ક ઉપર અહીંયા જે ક્લિક કરેલી છે ત્યાં ક્લિક કરી અને તેમાં સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો અને સાથે સાથે તમારી જમીનમાં કોઈ ફેરફાર માટે કોઈ પ્રક્રિયા ચાલતી હોય તો એની નોંધ જો આવી ગઈ હોય તો એની એકસો પોતેડી નોટિસ પણ અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી ડાયરેક્ટ જોઈ શકો છો અને સાથે સાથે જો તમારી જમીનનું પ્રમોલગેશન થઈ ગયું છે તો એનો સર્વે નંબર જે જૂનો છે એ તમને યાદ છે અને નવો સર્વે નંબર યાદ નથી તો તમે જૂનો સર્વે નંબર નાખી અને નવો સર્વે નંબર પણ ઇઝીલી મેળવી શકો છો મિત્રો સાથે સાથે વર્ષ અને મહિના મુજબ તમારે તમારા ગામની નોંધો જોવી હોય તો એ પણ ઇઝીલી અહીંયા જોઈ શકો છો અને કોઈ પણ એક સર્વે નંબર હોય એની અંદર કેટલી એન્ટ્રી પડી છે નંબર છની એને સંલગ્ન કોઈ પણ તમારે ડિટેલ્સ જોવી હોય કોઈ પણ સર્વે નંબર હોય તો એ સર્વે નંબર અહીંયા જે તમે માર્ક કરશું ત્યારબાદ સર્વે નંબર પસંદ કરીશું અને ત્યારબાદ એ સર્વે નંબરમાં કેટલી નોંધો સંકળાયેલી છે અને કઈ કઈ અસરની નોંધો છે એ તમામ અહીંયા જોવા મળશે સાથે સાથે તમારી કોઈ જમીન છે એની અંદર રેવન્યુ કોર્ટ કેસ ચાલુ છે તો એની પણ વિગતો જોવી હોય તો અહીંયા તમે મિત્રો ઇઝીલી ક્લિક કરી શકો અને એનું સ્ટેપ બાય સ્ટેપ સિલેક્ટ કરો એટલે તમારી જમીનમાં રેવન્યુના કોઈ કોટ કેસ ચાલે છે કે નહીં એ પણ ઇઝીલી જાણી શકો છો અને મિત્રો સૌથી અગત્યનું કે તમે જે ગામમાં રહો છો એ ગામમાં તમારી જમીન છે પરંતુ તમને ખ્યાલ નથી કે એનો ખાતા નંબર શું છે એનો સર્વે નંબર શું છે એ તમને યાદ નથી તમે ભૂલી ગયા છો તો તમે તમારું નામ અહીંયા લખી અને ઇઝીલી તમે સર્ચ મારશો એટલે એ ગામ સિલેક્ટ કરી જિલ્લો પસંદ કરવાનું રહેશે જે જિલ્લામાં તમે રહેતા હોય ત્યાંનું ત્યારબાદ તમારે ગામ સિલેક્ટ કરવાનું રહેશે તાલુકો સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જે નામ તમારો જે ખાતામાં ચાલતું હતું એ ખાતાનું નામ તમે લખશો એટલે સીધે સીધા તમારા જે એટલા બી ખાતા હશે એટલા અહીંયા આવી જશે મિત્રો અહીંયા જોવા જઈએ તો જે જૂના હસ્તલિખિત સાત બાર છે એની આપણે એક પ્રિન્ટ પણ જોઈ લઈએ તો અહીંયા ઓલ્ડ સ્કેન વીએફ સેવન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ડિસ્ટ્રિક તમારે સિલેક્ટ કરવાનું રહેશે હાલમાં આપણે પાટણ જોઈ લઈએ મિત્રો તાલુકો અહીંયા કોઈ પણ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ વિલેજ સિલેક્શનમાં તમે તમારું ગામ સિલેક્ટ કરી શકો છો અહીંયા હું બીજું ગામ સિલેક્ટ કરું છું પછી કયા સર્વે નંબરની તમારે વિગત જોઈએ છે તો એ સર્વે નંબર પણ અહીંયા પસંદ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ તમે જોઈ શકો છો એ કેપચા કોડ મિત્રો નાખવાનું છે તો કેપ્ચા કોડ કેટલો છે એ નાખી લઈએ તેત્રીસ સત્યાશી ઝીરો તેત્રીસ સત્યાશી જીરો બે છે તો મિત્રો એ કેપચા કોડ નાખશું કેપ્ચા કોડ નાખ્યા બાદ ગેટ રેકોર્ડ પર એની ડિટેલ પર ક્લિક કરશું ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જિલ્લો આવી ગયો છે તાલુકો વિલેજ અને સર્વે નંબર ત્યારબાદ જે તે વર્ષના જેટલા સર્વે નંબરના જે થોક અવેલેબલ હશે અહીંયા બતાવી દેશે કે કયા વર્ષથી કેટલા થોકમાં તમારા સર્વે નંબરના જે હસ્તલેખિત પાણ્યા છે એ અવેલેબલ છે કે નહીં મિત્રો અહીંયા ઓગણીસો પોસઠથી ચંબોતેર સુધી છોતેરથી પંચ્યાસી અને અઠ્ઠાણુંથી બે હજાર ચાર સુધીના તમારા હસ્તલેખિત સાત બાર અવેલેબલ છે મિત્રો અહીંયા પીડીએફ તમને જોવા મળે છે પીડીએફ સ્ટેટસ એનું ઓકે છે એટલે તમે પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો યા જોવા માગતા હો તો અહીંયા ક્લિક કરી અને ઇઝીલી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો આપણે પીડીએફ વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા પીડીએફ જે છે એ વ્યૂ થઈ જશે મિત્રો થોડી વેઇટ કરશો કેમ કે નેટવર્ક સમ નેટવર્ક એરર સો અહીંયા વ્યૂ થતાં સમય લાગશે થોડો કેમ કે આ પીડીએફ છે જે લાર્જ સાઇઝમાં અપલોડ કરેલા હોય છે અને જૂના જે સાત બાર હોય છે એના પેજિસ પણ બહુ હોય છે મતલબ બે જેવા પેજ હોય છે એટલે થોડી લાર્જ ફાઇલ થઈ જતી હોય એટલે થોડો ટાઈમ લાગે છે આપણે જોઈ લઈએ ટાઈમિંગના આધારે પણ મિત્રો નેટવર્ક એરર હોય અહીંયા થોડું ટાઈમિંગ લે છે તમે તમારા મોબાઈલમાં ટ્રાય કરી શકો છો નેટવર્ક સારું હશે તો ઓટોમેટિકલી તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ શકે છે અને એ ડાઉનલોડ થયા પછી તમારે મોબાઈલમાંથી પ્રિન્ટ કઢાવવી હોય તો એ તમે કઢાવી શકો છો અને તમારા કોઈપણ કામમાં ઉપયોગ કરી શકો છો મિત્રો હવે સ્ટેપ બાય સ્ટેપ અન્ય વિગત પણ જોઈશું આપણે મિત્રો ત્યાં મિત્રો અહીંયા સ્કેન કરેલા જે જૂના સાત બાર હતા એના વિશે આપણે અભ્યાસ કરી નાખ્યો ત્યારબાદ તમે જોઈ શકો છો કે હસ્તલિખિત ગામ નમૂના નંબર છની વિગત પણ અહીંયા અપલોડ કરેલી છે એ તમે ઇઝીલી જોઈ શકો છો તો એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આમાં જે સ્ટેપ બાય સ્ટેપ હતા આવી જ રીતે અહીંયા પણ એવા જ સ્ટેપ છે અહીંયા કોઈ વિશેષ સ્ટેપ નથી અહીંયા ફક્ત એન્ટ્રી નંબર તમારે નાખવાનો રહેશે તો તમે એન્ટ્રી નંબર નાખશો એટલે એ એન્ટ્રી નંબરની વિગત અહીંયા તમને બતાવી દેશે ઇઝીલી ત્યારબાદ કેપ્ચા કોડ નાખશો એટલે કેપ્ચા કોડ નાખ્યા બાદ તમે ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો એ નોંધની વિગત તમને જોવા મળશે તો આપણે આની બી ચેક કરી લઈએ મિત્રો કે કેવી રીતે આની પ્રિન્ટ બતાવે છે કેપચા ઇઝ નોટ વેલિડ એટલે કે કેપચા ખોટો છે તો ફરીથી નાખશું મિત્રો કેપચા નાખીએ છીએ ત્યાં સુધી થોડી વેઇટ કરશું કેપચા નાખ્યા બાદ તમે જોઈ શકો છો આપણે ડિટેલ્સ આ ગામની છે એમાં હક્કપત્રક નંબર છ છે એની વિગત આપણે જોઈ છે મિત્રો આ તમે વિગત જોઈ શકો છો અહીંયા થોડું લોડિંગ થાય છે ઇમેઝ વર્ષો જૂનું છે આ ઓગણીસો પચાસ આસપાસનું છે મિત્રો એટલે તમે ઇમેઝ પણ આ જોઈ શકો છો કે આ એન્ટ્રી જે છે હસ્તલિખિત તમારી જમીનનો ઉતારો એની અંદર જે છ નંબર પડી છે એની આ પ્રિન્ટ છે તમે જોઈ શકો છો મિત્રો આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે એની એનિરોર પોર્ટલ જે સરકાર દ્વારા શરૂ કરાયો છે એ કેના માટે છે કયા હેતુથી શરૂ કરાયો છે જે સરકારી ઓફિસમાં તમે બધા આ રેકડ ગોતાવવા માટે જતા હતા અને લેવા માટે જતા હતા આ બધું જૂનું રેકર્ડ છે મિત્રો ખોલવાથી પેજ તૂટી પણ શકે છે એટલે સરકારશ્રીએ નક્કી કર્યું અને તમારે ધક્કા પણ કચેરીના ન ખાવા પડે એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને આપણા માનનીય મુખ્યમંત્રી અને શ્રી પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારાનો જે સંકલ્પ હતો કે ડિજિટલ ઇન્ડિયાનો હેતુ સાર્થક થાય તે હેતુથી તમામ લેન્ડ રેકર્ડ ઓનલાઈન પોર્ટલ પર અવેલેબલ કરી નાખ્યા છે એટલે ઇઝીલી પણ ખેડૂત મિત્ર કે કોઈ પણ અન્ય વ્યક્તિ છે જેને જરૂર હોય એ પણ આનો લાભ લઈ શકે છે એની રોડ પોર્ટલ છે એ તમામ ગ્લોબલી છે એટલે કે ગમે તે દેશમાં આ ખોલી શકે છે અને કોઈ પણ વ્યક્તિ પોતાના દેશ સિવાય અન્ય દેશમાં જો વસવાટ કરતો હોય તો પોતાના ગુજરાતની અંદર જે જમીન આવેલી છે એ પણ ઇઝીલી જોઈ શકે છે ઓનલાઈન પોર્ટલના માધ્યમથી લગભગ સિત્તેર કે દેશોમાં આપણા ગુજરાતીઓનો લાભ લે છે ઓન એનિરોર પોર્ટલનું એટલે કે એ પણ ત્યાં બેઠા બેઠા એમની જમીનની તમામ વિગતો અને તમામ જે રેવન્યુ ડિપાર્ટમેન્ટનું તમામ જે કામગીરી ઓનલાઈન થતી હોય છે એનું પણ અહીંયા ધ્યાન એ લોકો રાખતા હોય છે ઇઝીલી એટલે એક બહુ મજાનું સરસ મજાનું એની રોડ એપ્લિકેશન છે આઈ હોપ કે આમાં તમને ખબર પડી ગઈ હશે એની રોડ જે સાઇટ છે એના ઉપર લેન્ડ રેકર એ ખેડૂત મિત્રોને જે હાલાકી ન પડી એ હેતુથી શરૂ કરાયો છે તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે વિડીયોમાં અને તમારે જૂના સાત બાર અને અન્ય જો કોઈ લેન્ડ રેકર્ડને સંલગ્ન પ્રશ્નો હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે કરી શકો છો હું મેક્સિમમ લોકોને આન્સર આપવાનો પ્રયત્ન કરીશ આઈ હોફ તમને વિડીયો ગમ્યો હશે લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો અને અમારી ચેનલ ઉપર નવા હો તો તમે લાઇક અને ઓલવેઝ સબ્સ્ક્રાઇબ પણ કરી નાખજો એટલે તમને વિવિધ વિડીયોની અપડેટ્સ ઘરે બેઠા મળી રહે અને ગવર્મેન્ટ સ્કીમ્સનો સીધે સીધો લાભ કેવી રીતે મળે એને પણ અમે વિડીયો બનાવતા હોઈએ છીએ એટલે તમને એ પણ વિડીયો મળ્યા ર મળીશું ફરી નેક્સ્ટ એક વિડીયોમાં ત્યાં સુધી આવજો જય જવાન જય કિસાન